તોરણોત્સવના પ્રારંભ સાથે એસટી નિગમે પણ રણ દર્શન માટે ભુજથી ખાસ બસ સેવાનો પ્રારંભ કર્યો છે। એસટી નિગમે આ સેવા માટે હાલ પૂરતી એક બસ ફાળવી છે। ભુજથી સવારે ઉપડતી આ ખાસ બસ ધોરડો જશે અને સાંજે સૂર્યાસ્ત સમયે રણના સૌંદર્યનું રસપાન કરાવી પ્રવાસીઓને પરત લઈ આવશે। આગામી દિવસોમાં પ્રવાસીઓનો પ્રતિસાદ વધ્યા બાદ વધુ બસ ફાળવવા એસટી તંત્રએ આયોજન ગોઠવ્યું છે। દિલ્હીની ચૂંટણી પ્રચાર સભામાં અપશબ્દ બોલવાના બદલે મોદી સરકારના મહિલા મંત્રીને સંસદમાં માફી માંગવી પડી છે। ફૂડ પ્રોસેસિંગ ઇન્ડસ્ટ્રીઝ મંત્રાલયના રાજ્યકક્ષાના મંત્રી નિરંજન જ્યોતિએ ગઈકાલે દિલ્હીમાં ચૂંટણી સભા દરમિયાન લોકોને હાકલ કરતા જણાવ્યું હતું કે તમારે નક્કી કરવાનું છે કે સરકાર કોની જોઈએ છે, રામઝાદોની કે પછી। નિરંજન જ્યોતિના અપશબ્દ મુદ્દે લોકસભામાં જેવું ગૃહનું કામકાજ શરૂ થયું કે કોંગ્રેસ, તૃણમૂલ કોંગ્રેસ સહિત અન્ય વિરોધ પક્ષના સાંસદોએ હોબાળો મચાવ્યો હતો। વિપક્ષના હોબાળાના પગલે નિરંજન જ્યોતિએ પોતાના કથન બદલ માફી માંગી હતી। હિન્દી ફિલ્મ ઇન્ડસ્ટ્રીના જાણીતા અભિનેતા દેવેન વર્માનું હાર્ટ એટેક અને કિડનીના રોગથી નિધન થયું છે। તેઓ 78 વર્ષના હતા। દેવેન વર્માએ કોમેડી રોલમાં અનેક યાદગાર ભૂમિકા ભજવી હતી। બાસુ ચેટર્જી, ઋષિકેશ મુખર્જી, ગુલઝાર જેવા દિગ્ગજ નિર્દેશકોની ફિલ્મમાં દેવેને યાદગાર અભિનય આપ્યો હતો। હિન્દી ફિલ્મો ઉપરાંત મરાઠી અને ભોજપુરી ફિલ્મો નાટકોમાં પણ તેમણે અભિનય કર્યો હતો। અંગૂર, ખટ્ટા મીઠા, ચોરી મેરા કામ, ચોર કે ઘર ચોર, ગોલમાલ, રંગબીરંગી, નાસ્તિક, દિલ તો પાગલ હૈ વગેરે જેવી ફિલ્મોમાં તેમની ભૂમિકા આજે એટલી જ વખણાય છે। અંગૂરમાં કરેલો ડબલ રોલ આજે લોકો ભૂલ્યા નથી। બેશરમના નામે તેમણે એક ફિલ્મનું નિર્માણ નિર્દેશન પણ કર્યું હતું। પરિવારમાં તેઓ પત્ની રૂપા ગાંગુલીને વિલાપ કરતી મૂકી ગયા છે। ये रस्सी कितने की है, क्या करनी है? खुदकुशी करनी है। ठहरो, दूसरी देता हूं। मजबूत भी है, सस्ती भी है, ज्यादा करके लोग यही वापरते। क्या दाम है इसका? 2 रुपया। 1.5 रुपए में दो ना। लाओ दूसरा दुकान देखो। अच्छा साला मरते मरते आठन्नी बचाना चाहता है। सुन इधर आ, एक बात बताओ, आदमी मरते मरते आठनी बचा के क्या करेगा? क्या मतलब? देख ये रस्सी 2 रुपए की है, तुझे खुशखुशी करनी है। ये 1.5 की हुए, 2 की हुए, तुझे क्या फर्क पड़ने वाला? कुछ नहीं, आठनी बचा के कुछ मिलेगा? जब जिंदगी चली गई तो आठनी बचा के क्या फायदा? चल यार 1.5 रुपए दे दे। किस बात के? रस्सी के। इस रस्सी को मैं क्या करूंगा? खुदकुशी नहीं करनी है? पागल है, खामखा फंसाना चाहता है, हैं? ये ले, चलेगा। समाचार ना अंत में फरी एक बार नजर करिए मुख्य समाचारों पर। कच्छ जिला पंचायत ना 23 कर्मचारियों की बढ़ती ना आदेश, 7 तलाटी बनिया सर्कल इंस्पेक्टर, 11 ग्राम सेवक बनिया मददनीश आंकड़ा अधिकारी, 5 बनिया विस्तरण अधिकारी। મુંદ્રા અદાણી બંદરે લાંઘણીયું 300 મીટર લાંબુ મહાકાય જહાજ, 2,36,000 ટન માલવહનની છે ક્ષમતા। દેશના પશ્ચિમી સમુદ્રકાંઠે ઇતિહાસમાં પ્રથમવાર લાગ્યું વિરાટ જહાજ। બોર્ડર એરિયા ડેવલપમેન્ટ પ્લાન અંતર્ગત કચ્છમાં ચાલતા છેલ્લા 3 વર્ષના કાર્યોની ભુજમાં સમીક્ષા। 103 ગામોમાં 443 વિકાસ કાર્યો ચાલે છે, માર્ચ સુધીમાં કામ પૂરું કરવા તાકીદ। અંજારની મ્યુનિસિપલ કોલોનીના મકાનમાં થયેલી ચોરીનો ભેદ ખુલ્યો। ભુજમાંથી SOGએ ઝડપ્યો ચોર, માતાજીના ચોરેલા 76 આભૂષણો કરાયા રિકવર। ભુજની મુંદ્રા રિલોકેશન સાઇટમાં છેલ્લા 25 દિવસથી નથી મળતું પાણી, મહિલાઓનો મોરચો પાલિકાની કચેરી પર, ટેન્કર વાટે પાણી આપવા માગ। ને જાન્યુઆરી માસમાં ઋતિક રોશન બનશે ભુજનો મહેમાન, ફિલ્મ મોહેન્જો દરોના નિર્માણ માટે ભુજના ગામડામાં ઉભો કરાય છે પ્રાચીન નગરીનો સેટ, આખો એક માસ ઋતિક રહેશે ભુજમાં। તો આ હતા કચ્છ ઉદય ટીવી સમાચાર, ફરી મળીશું આવતા બુલેટિનમાં, નમસ્કાર।